नमस्कार दोस्तों, आपणे वात करी लईए रथ मंदिर एटले शुं? तो के भाई रथ आकारना मंदिरो। संधि छूटी पाड़ो एटले क्लियर थशे। आगळना भागमां घोड़ाना शिल्पो होय, बन्ने बाजू पत्थरमांथी कोतरकाम करेला पैड़ाओ होय अने ऊपर घुम्मट बनावेलो होय, एने कहेवाय छे रथ मंदिर। हवे एक ज पत्थर के एक ज प्रकारना खड़को, एक ज पत्थर एटले कई एटलो बधो विशाळ पत्थर न होय के जेमांथी आखुं रथ मंदिर बनी जाय, पण एक ज पत्थरनो अर्थ ए के एक ज प्रकारना पत्थरो, एक ज प्रकारना खड़को, एमांथी बनावेला मंदिरो आजे पण दक्षिण भारतनी अंदर जोवा मळे छे। दाखला तरीके कांची शहेरमां आवेलू कैलास मंदिर, वेंकट पेरुमलनुं मंदिर, आ बधा शब्दो खास ध्यान राखजो, વિકલ્પો ખાલી જગ્યા જોડકા માટે અગત્યનું છે। કાંચીનું કૈલાસનાથનું મંદિર અને વેંકટ પેરુમલનું મંદિર, મહાબલીપુરમના રથ મંદિરો, મહાબલીપુરમની અંદર 7 રથ મંદિર, એને પાંડવોના નામ આપવામાં આવ્યા, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે। એમાં સૌથી મોટું રથ મંદિર એટલે ધર્મરાજ યુધિષ્ઠિરનું મંદિર, સૌથી નાનું રથ મંદિર દ્રૌપદીનું। એમાંથી 2 સમુદ્રમાં ડૂબી ગયા છે, 5 હયાત છે, એટલે કુલ 7 રથ મંદિર હતા। આ મહાબલીપુરમના રથ મંદિરો છે। એવી જ રીતે દેશના અલગ અલગ ભાગોની અંદર અલગ અલગ પ્રકારના રથ મંદિરો આપણને જોવા મળે છે। અમુક છે એ ઊંચી પીઠિકાવાળા છે, એટલે પગથિયા ચડીને ઉપર જવું પડે, ઊંચા ઓટલા ઉપર બનેલા મંદિરો હોય એ ઊંચી પીઠિકાવાળા મંદિરો કહેવાય, શિખરબદ્ધ હોય એટલે ઉપરથી શિખર મોટા ભાગના મંદિરોમાં જોવા મળે, સીડીવાળા અને પગથિયાવાળા તો ઘણા મંદિરો છે એ ઉપરથી સપાટ પણ જોવા મળે, શિખર ન હોય। આવા પણ અમુક મંદિરો છે અને ગર્ભગૃહની આસપાસ એ પ્રદક્ષિણા પથ છે એ જોવા મળે છે। ગર્ભગૃહ એટલે જે ઓરડાની અંદર દેવી દેવતાની મૂર્તિ હોય એ ઓરડાને ગર્ભગૃહ કહેવાય, અને એની આજુબાજુ આપણે પ્રદક્ષિણા કરવાનો જે રસ્તો હોય એ પ્રદક્ષિણા પથ કહેવાય। મોટે ભાગે ગર્ભગૃહ છે જમણી બાજુ રહી, એ રીતે આપણે પ્રદક્ષિણા કરવાની હોય છે। તો જબલપુરની અંદર આવેલું ભૂમરાનું શિવ મંદિર છે, બીજાપુરની અંદર લારખાનનું મંદિર છે। વિકલ્પો ખાલી ગયા જોડકા માટે બધી વસ્તુ ખાસ અગત્યની છે મિત્રો, ધ્યાન રાખજો। નાલંદામાંથી મળી આવેલી ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિ, મથુરાના જૈન મંદિરોની પ્રતિમાઓ, એટલે મંદિર સ્થાપત્યની અંદર પલ્લવ રાજા હોય, ચોલ વંશ હોય, ચાલુક્ય વંશ હોય, ચંદેલ વંશ હોય, સોલંકી વંશ હોય, એ બધાનું વિશેષ યોગદાન છે। પણ એમાં સૌથી વધારે મહત્વ પલ્લવ વંશના રાજાઓનું છે। પછી નાનકડી વાત આપણે બૃહદેશ્વર મંદિરની કરવાની છે। બૃહદેશ્વર મંદિર તમિલનાડુના થંજાવુરની અંદર આવેલું છે।
તમિલનાડુ એટલે દક્ષિણ ભારતનું રાજ્ય, અને ત્યાં આવેલું છે ચોલ વંશનું સ્મારક બૃહદેશ્વર. બૃહદેશ્વર એટલે સૌથી મોટા ભગવાન, યાને કે શંકર ભગવાનનું એ મંદિર છે. એને રાજરાજેશ્વર મંદિર પણ કહેવાય છે, કારણ કે રાજરાજ પ્રથમ દ્વારા એનું નિર્માણ થયું. જો આગળ પણ આપણે વાત કરી કે મંદિરોના નિર્માણ માટે ચોલ વંશ હોય, ચંદેલ વંશ હોય, ચાલુક્ય વંશ હોય, એ બધા લોકોનું વિશેષ યોગદાન છે, અને અલગ અલગ પ્રકારના મંદિરો બનાવ્યા છે. બૃહદેશ્વર મંદિરને 13 માળનું તો ગોપુરમ છે, 65 મીટરની ઊંચાઈ, 65 મીટર અંદાજે 200 ફૂટ જેવું થયું. ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતની અંદર ગોપુરમ ઘણા બધા જોવા મળે છે, ગૂગલ ઉપર સર્ચ કરજો, ગોપુરમ તમને જોવા મળશે. અને આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર એટલે બૃહદેશ્વર મંદિર તમિલનાડુના થંજાવુરમાં આવેલું છે. નમસ્કાર.